સ્ટાર્ટ દેશભરમાં શિક્ષણ જગતમાં માફિયાઓની જાળ ફેલાયેલી છે જે ડૉક્ટરોને પોતાના સંતાનોને પણ ડૉક્ટર બનાવવા ફરજિયાત છે કારણ કે તો જ કરોડો રૂપિયાના તેમના હોસ્પિટલના ઉત્તરાધિકારીઓ તૈયાર થઈ શકે આવા ડોક્ટરોના સંતાનો ભાગ્યે જ મેડિકલમાં પ્રવેશની લાયકાત ધરાવતા હોય છે એટલે એમને છે બોર્ડ પરીક્ષાઓની ટકાવારીથી શરૂ કરી ડોક્ટર બની જવા સુધીની આખી સફર માફિયાઓની ટેકણ લાકડીથી પાર કરવાનો વારો આવે છે શિક્ષણ ક્ષેત્રમાં માફિયાઓને આ પ્રકારના એ લોકો પ્રોત્સાહન આપે છે કે જેમને માટે અમુક ડિગ્રી અને અમુક ટકા મેળવવા એ જીવન મરણનો આધાર હોય છે અત્યારે શિક્ષણ ક્ષેત્રના માફિયાઓથી બિહાર આખા દેશમાં ચકડોળે ચડેલું રાજ્ય છે પરંતુ ગુજરાતમાં પણ શિક્ષણ ક્ષેત્રના માફિયાઓ છે એક જમાનામાં અમદાવાદની કેટલીક સ્કૂલો કે જે બોર્ડમાં હંમેશા પોતાના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર અપાવવા માટે નામચીન હતી એ સ્કૂલ પોતાની પસંદગીના વિદ્યાર્થીઓ પાસે લીલા કલરની બોલપેનથી આન્સર પેપરો લખાવતી હતી અને એ નિશાનીને આધારે એનું સેટિંગ ગોઠવેલું હતું વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો અને પછી જ્યારે લીલી બોલ્ફેનનું પ્રકરણ બહાર આવ્યું ત્યારે તત્કાલિક તત્કાલીન શિક્ષણ મંત્રીએ શાળા પાસેથી મોટી રકમનો વહીવટ કરીને તે પ્રકરણનું ભીનું સંકેલી લીધું હજુ અત્યારે પણ આ પ્રકારના કૌભાંડો ચાલુ જ છે અને છેલ્લા દસ વર્ષના ટોપ ટેન વિદ્યાર્થીઓ અમુક ચોક્કસ સ્કૂલોમાંથી જ કેમ આવે છે તેની તપાસ કરવામાં આવે તો ગુજરાત સૌરાષ્ટ્ર બંનેમાં માફિયાઓ સંચાલકો જોવા મળે છે બિહાર શિક્ષા બોર્ડમાં ટોપર બનવાનો ખેલ હજુ બહુ જૂનો છે આ વર્ષે ઈસવીસન બે હજાર સોળમાં ટોપર વિદ્યાર્થીઓના અજ્ઞાનનો ઢોલ વગાડીને જે બોર્ડને યોગ્ય રીતે બદનામ કરવામાં આવ્યું છે તે જ બોર્ડમાં ઈસવીસન બે હજાર પંદરમાં વિસનરાય કોલેજના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ ઇન્ટરની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ પાસ થયા હતા એ તો ઠીક છે પરંતુ એમાં ત્રણસો વિદ્યાર્થીઓ એવા હતા જેના ગુણપત્રકમાં દરેક વિષયોમાં એક સરખા માર્ક હતા આ વર્ષે વીઆર કોલેજ ચર્ચામાં છે બોર્ડના સાયન્સ ટોપર સૌ સૌરભ શ્રેષ્ઠ અને આર્ટ્સ ટોપર રૂબી રાય આ કોલેજના વિદ્યાર્થીઓ છે આ બંને એવા ટોપર છે જેમને પોતાના વિષય અંગે પણ કંઈ ખબર નથી ઈસવીસન બે હજાર પાંચમાં પણ વીઆર કોલેજના કૌભાંડો બહાર આવ્યા હતા એમાં ચારસો સિત્તોતેર વિદ્યાર્થીઓમાંથી ચારસો તોતેરને બેઠાઘાટનો મનગણત ફર્સ્ટ ક્લાસ આપી દેવામાં આવ્યો હતો એની સામે બહુ ઉહાપો થયો અને પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે માત્ર ત્રણ વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ મળ્યો હતો છતાં તત્કાલીન બિહાર સરકારે એ કોલેજની ગુનાહિત પ્રવૃત્તિ આચરનારી વ્યક્તિઓ સામે કોઈ પણ પ્રકારના પગલાં લીધા ન હતા આપણે ત્યાં ગુજરાત સરકાર અત્યારે તલાટી ભરતી કૌભાંડને ઢાંકવામાં વ્યસ્ત છે પરંતુ એ કૌભાંડ ઢાંકી શકાય એવું નથી સ્ટોપ